अस्सलाम वालेकुम। न्यूज ई लर्निंग क्लास में आपनो हार्दिक स्वागत छे। मित्रों आज आपणे आपणा जीवन नी अंदर पाणी नी अगत्यता विषे अभ्यास करीशुं। सजीवोमां पाणी ए महत्वनो भाग भजवे छे। लगभग 65% आपणा शरीर नी अंदर पाणी आवेलुं छे अने वनस्पतिमां 95% सार्वत्रिक द्रावक तरीके आपणे स्वीकारेलू छे। समग्र पृथ्वी पर पाणी नुं वितरण छे, विभाजन ए असमान रीते छे, एटले के दरेक जग्याए समान प्रमाणमां पानी जोवा मळतुं नथी। दरेक अलग अलग जगह अलग अलग प्रमाण में पानी जोवा मळे छे। पानी ऊंची बाष्प उष्मा अने उष्मा आधारित सजीव शरीर ना जे छे तापमान वातावरण एने जाळवी राखे छे। पछी प्राणीओना चयापचयनी प्रक्रिया माटे आयो अने अणुओ जे छे एनुं वहन करवा माटे द्रावक तरीके वर्ते छे। पानी नुं विभाजन नीचेना कोष्टकमां आपेलुं छे मित्रों, जेमां समुद्रनी अंदर आपणे जोईए तो 97% भाग छे। दरिया क्षारयुक्त तलाव के टापुनी अंदर 0.008% छे। ध्रुवीय बरफ अने हिमनदीओनी वात करो 2.04 छे। भूमि जल नी अंदर जो तो 0.61 छे। सरोवर के तलाव नी वात करो तो 0.009 छे। जमीन ना भेज नी अंदर 0.0015 छे। पानी नी बाष्प वातावरण में 0.001 अने नदी नी अंदर 0.0001 छे। मित्रों पानी विषय सामान्य माहिती आपो। सेम रिपीट क्वेश्चन छे, आगळ वधीए। त्रीजा टाइटल थी पूछ्यो सजीव पानी माटे महत्व अने पानीना स्त्रोतनुं टकावार प्रमाण, ए पण सेम रिपीट क्वेश्चन छे। आगळ જોઈએ પાણીનો કયો ગુણધર્મ તેને દ્રાવક તરીકે ઉપયોગી બનાવે છે, શા માટે દ્રાવક તરીકે પાણીને ઉપયોગમાં લઈએ છીએ એની વાત, અને દ્રાવ્ય કરી શકે અને જળ વિભાજિત કરી શકે છે, બરાબર? એક રંગવિહીન અને સ્વાદવિહીન પ્રવાહી છે, તે ઘન અવસ્થામાં અસામાન્ય ગુણધર્મ અને અણુ વચ્ચેના હાઇડ્રોજન બંધને આભારી છે। પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેના બંધને હાઇડ્રોજન બંધ કહેવાય, જે પ્રવાહી વાયુને ઘન અવસ્થામાં અલગ અલગ સ્થિતિ દર્શાવતું હોય। તે ઉપરાંત અન્ય પ્રવાહી સાથેની સરખામણીની જો વાત કરવામાં આવે તો પાણી પાસે વિશિષ્ટ ઉષ્મા છે, ઉષ્માની વાહકતા એટલે કે ઉષ્માનું વહન કરવાની ક્ષમતા, પૃષ્ઠતાણ એની સપાટી ઉપર તાણ છે, અને દ્વિધ્રુવીય ચાર્જ માત્રા એટલે કે ઓક્સિજન ઉપર નેગેટિવ વિજભાર અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ વિજભાર, દ્વિધ્રુવીય ચાર્જ માત્રા છે। આના લીધે તેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક પરાવિદ્યુત અચળાંક જેને આપણે કહીએ છીએ એ ખૂબ જ ઊંચો જોવા મળે છે। તેની ઊંચી બાષ્પ ઉષ્મા અને ઉષ્માધારિતા એ સજીવોના શરીર ઉપર તાપમાન અને વાતાવરણના તાપમાનને જાળવી રાખે છે। વનસ્પતિ અને પ્રાણીઓની ચયાપચયની પ્રક્રિયા માટે જરૂરી આયન અને અણુઓના પરિવહન માટે પાણી એક અગત્યનો દ્રાવક તરીકે વર્તે છે। તે ધ્રુવીય અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, ઉપરાંત આલ્કોહોલ અને કાર્બોહાઇડ્રેટ સંયોજન સાથે સહસંયોજક બંધ બનાવીને દ્રાવ્ય થાય છે, અને તેના ભૌતિક ગુણધર્મોની કેટલીક લિસ્ટ આપેલી છે જે આપણે માત્ર
જોવાની છે, તેને યાદ રાખવાની નથી, ઇન્ફોર્મેશન માટે છે. હવે તેના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો સેમ ભૌતિક ગુણધર્મ એ હમણાં વાત કરી ગયા એ મુજબ જ એના ગુણધર્મ થશે. મિત્રો, એક વાત આપણે જોઈએ કે પાણીનું સૂત્ર H2O છે, જ્યારે એને કહેવાય હાઇડ્રોજન ઓક્સાઇડ. હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન અને એનો ઓક્સાઇડ. પરંતુ મિત્રો, D2O એ ભારે પાણીનું સૂત્ર છે. D2O હાઇડ્રોજનના સ્થાને ડી રાખ્યું છે. ડીનું નામ છે ડ્યુટેરિયમ, બરાબર. તેનું નામ છે ડ્યુટેરિયમ ઓક્સાઇડ. ડ્યુટેરિયમ ઓક્સાઇડ હાઇડ્રોજન ઓક્સાઇડની જેમ ડ્યુટેરિયમ ઓક્સાઇડ D2. મિત્રો, પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડના બંધારણની આપણે તુલના કરીએ તો પાણી જે છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે 95.75 મીટર બંધ લંબાઈ દર્શાવે છે. તેના બંધ કોણનું મૂલ્ય 104.5 ડિગ્રી છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી ધન વીજભાર આંશિક ધરાવે, ઓક્સિજન આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને કોણીય તેનો આકાર થશે. જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એની વાત મિત્રો ખૂબ અલગથી જોવા મળશે. પાણી એ ધન અને ઋણ વીજભારને લીધે ધ્રુવીય અણુ છે અને તો સંમિશ્ર આકૃતિમાં આપણે દર્શાવ્યા મુજબ sp3 સંકરણ થાય. કોણીય આકાર પ્રવાહી અવસ્થાની અંદર પાણીના અણુઓ એકબીજાને એટલે કે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. HOH આ એક અણુ અને બીજો અણુ HOH, તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે આ બંધ હોય તેને હાઇડ્રોજન બંધ કહેવાય. હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોવા જોવા મળે છે. બરફ એ પાણીનું સ્ફટિકમય સ્વરૂપ છે. બરફ છે એ પાણીનું ઘન સ્વરૂપ છે એટલે સ્ફટિકમય સ્વરૂપ છે. પ્રવાહી અવસ્થામાં આપણે જોઈએ તો ઘન અવસ્થામાં વાતાવરણના દબાણ સાથે બરફ એ ષટકોણીય સ્વરૂપે સ્ફટિકીકરણ પામે છે. આવો ષટકોણ બનાવે. બરફનો એક નાનો આઈસ ક્યુબ તમે લીધો હશે આઈસ ટ્રેની અંદર, તે આઈસ ક્યુબ આવો ષટકોણીય આકાર ધરાવે છે. તે નીચા તાપમાને સમઘન અને સંગઠિત થાય છે એટલે કે ઘન સ્વરૂપ પ્રાપ્ત કરે છે નીચા તાપમાને, 0 થી નીચા તાપમાને. અને તેની ઘનતા હોય એ પાણીની ઘનતા કરતા ઓછી થાય એટલે બરફ છે એ ઘન સ્વરૂપ હોવા છતાં પણ પાણી ઉપર તરતો જોવા મળે છે. હવે શિયાળાની અંદર આપણે જોઈએ જેમ કે માઉન્ટ આબુને માં જઈએ અથવા તો જ્યાં ટેમ્પરેચર ખૂબ ડાઉન જતું હોય એવા વિસ્તારમાં જઈએ તો તળાવની સપાટી ઉપર બરફ જામી જાય, જે ઉષ્મા અવરોધન પ્રદાન કરે અને જલીય જીવસૃષ્ટિ સુરક્ષિત કરે છે. પાણીનું બંધારણ હતું મિત્રો. બરફ સ્વરૂપે પાણીના બંધારણની જો વાત કરીએ તો સામાન્ય સ્વરૂપનું વર્ણન આપણે જો કરીએ તો એક ચોક્કસ ત્રિપરિમાણીય સર્જનામાં રચનાય છે. સ્ફટિક સ્વરૂપે એનું દ્વિપરિમાણીય સ્વરૂપ જોવા મળે. સમચતુષ્ફલકીય રચના છે અને 276 પાઇકોમીટર અંતરે ગોઠવાયેલા હોય છે ચાર ઓક્સિજન. આ રીતે જે છે ચાર ઓક્સિજન હોય એ 276 પાઇકોમીટર હોય અને છિદ્ર જેવો એક ખુલ્લો પ્રકારનું બંધારણ છે અને અમુક અમુક અંતરે આવા છિદ્રો આવેલા જોવા મળે છે. નેક્સ્ટ ટોપિક આપણે આગળ ચર્ચા કરશું.